નમસ્કાર ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વાહન ચાલકોને મોટો ઉપહાર આપ્યો છે. જી હા, તમને જણાવી દઈએ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વાહન ધારકો માટે મહત્વની જાહેરાત કરતા ફાસ્ટેગને ફ્રીમાં આપવાનો નિર્ણય લીધો છે. NHAI એ એક ટ્વીટમાં જાહેર કર્યું હતું કે દેશના તમામ 770 ટોલ પ્લાઝા પર NETC પ્રોગ્રામ હેઠળ 1 માર્ચ 2021 સુધી ફ્રી ફાસ્ટેગની સગવડ ઊભી કરી છે. NHAI એ વાહન ધારકોને અપીલ કરી કે તેઓ ટોલ પ્લાઝા પરથી ફ્રીમાં પોતાના ફાસ્ટેગ મેળવી લે. આ અંગે વધુમાં જાણકારી આપતા પહેલા, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ ધી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો. તમને જણાવી દઈએ કે ડિજિટલ ઇન્ડિયા મિશનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીએ વાહન ચાલકોને ફ્રીમાં ફાસ્ટેગ આપવાના કાર્યક્રમની શરૂઆત કરી છે, જે હેઠળ દેશના 770 ટોલ પ્લાઝા પર 1 માર્ચ સુધી RFID ટેગ ફ્રીમાં આપવામાં આવશે. આ ટેગ ટોલ પ્લાઝા પર ટોલ ફી ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે નેશનલ હાઈવે ઓથોરિટીએ એવી પણ જાહેરાત કરી હતી કે તેને દેશના નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર 100% કેશલેસ ટોલ કલેક્શનના લક્ષ્યને સફળતાથી હાંસલ કરી દીધા છે. NHAI એ અન્ય એક ટ્વીટમાં માહિતી આપતા જણાવ્યું કે ફાસ્ટેગની મદદથી ટોલ કલેક્શનનું પ્રમાણ માત્ર 4 દિવસમાં 23.3% જેટલું વધ્યું હતું અને 19 ફેબ્રુઆરીએ તો ફાસ્ટેગની મદદથી 100 કરોડ રૂપિયાના કલેક્શનના ટાર્ગેટને હાંસલ કરી લેવાયો હતો. કુલ કલેક્શનની સંખ્યા પણ રોજની 63 લાખથી વધારે થઈ ગઈ છે. તો NHAI એ ફાસ્ટેગ રિચાર્જ કરવા માટે દેશવ્યાપી 40,000થી વધુ બૂથ તૈયાર કર્યા છે. આ સિવાય ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ રિચાર્જ સુવિધા છે. વાહન ચાલકો SBI, ICICI, HDFC, એક્સિસ જેવી બેંકો અને પેટીએમ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકે છે. આ ઉપરાંત હાઈવેનો દૈનિક સ્તરે ઉપયોગ કરનાર વાહન ચાલકો માટે માય ફાસ્ટેગ એપ લોન્ચ કરવામાં આવી હતી, જેની મદદથી બેલેન્સ ચેક કરી શકાય છે. તો ફાસ્ટેગ વોલેટમાં હવેથી મિનિમમ બેલેન્સ રાખવાના નિયમને પણ હટાવી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત ફાસ્ટેગ વોલેટનું બેલેન્સ નોન નેગેટિવ હશે તો યુઝર્સને ટોલ પ્લાઝા પર રોકવામાં નહીં આવે. આ સિવાય ટોલ પ્લાઝા પર ટેકનિકલ ખામીના કારણે ફાસ્ટેગ યુઝર્સને કોઈ પણ ફી ચૂકવ્યા વગર જવાની મંજૂરી આપવામાં આવશે. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.